विद्यार्थी मित्रों नमस्ते। आज तमने बधा विषय लेसन भणो छो। आज तमने पीटी विषय भणवानुं छे। योग स्वास्थ्य अने विषय भणवानुं छे। योग शब्द थी आपणे घणा सारी रीते परिचित छीए। आजकल समाजमां अने वर्तमान पत्रमां तेमज टेलिविजन जेवा प्रचार माध्यमों द्वारा आ शब्द घर घर पहुंची गयो छे, चूक्यो छे। योग ए प्राचीन भारतने विश्वने आपेली अनुपम भेट छे अने नित्य नूतन विज्ञान छे। તેના પ્રાચીન યુગમાં જ નહીં પણ આધુનિક યુગમાં પણ ઉપયોગી છે। આ કેવળ વ્યક્તિગત વિકાસ નહીં પણ સામૂહિક વિકાસ પણ ઉપયોગ આપે છે। આ મહત્વનો સાર્વત્રિક સ્વીકાર થયો અને સંયુક્ત રાષ્ટ્રમાં શ્રી નરેન્દ્ર મોદીએ 21 જૂન યોગ દિન તરીકે જાહેર કર્યો। વિશ્વમાં સૌથી પ્રાચીન સાહિત્ય વેદ નિષિદ્ધ સાહિત્ય અને ગ્રંથોમાં યોગનું નિરૂપણ જોવા મળે છે। મહર્ષિ પતંજલિએ સાધના પાદના 29માં સમૂહથી શરૂ કરી વિભૂતિ પાદના 3જા સૂત્ર સુધી અષ્ટ યોગનું વર્ણન કરે છે। તેમાં પ્રથમ 5 અંગોને બહિરંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે બાકીના 3 અંગોને અંતરંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો નમસ્તે। આપણે પીટી વિશે સમજશું, એમાં યોગ અને સ્વાસ્થ્ય। યોગ સ્વાસ્થ્ય માટે શું કામ જરૂરી છે તમે જાણો છો? યોગ શબ્દથી આપણે બધા સારી રીતે પરિચિત છીએ। આજકાલ સમાજમાં અને વર્તમાન પત્રોમાં તેમજ ટેલિવિઝન જેવા પ્રચાર માધ્યમો દ્વારા યોગ શબ્દ ઘર ઘર પહોંચી ચૂક્યો છે। યોગ એ પ્રાચીન ભારતને વિશ્વને આપેલી અનુપમ ભેટ છે અને નિત્ય નૂતન વિજ્ઞાન છે। તેના પ્રાચીન યુગમાં નહીં પણ આધુનિક યુગમાં પણ ઉપયોગી છે। યોગ કેવળ વ્યક્તિગત વિકાસ નહીં પણ સામૂહિક વિકાસ ઉપયોગી છે, ઉત્તેજના આપે છે। આ મહત્વનો સાર્વત્રિક સ્વીકાર થયો અને સંયુક્ત રાષ્ટ્રમાં શ્રી નરેન્દ્ર મોદીજીએ 21 જૂન યોગ દિન તરીકે જાહેર કર્યો। વિશ્વમાં સૌથી પ્રાચીન સાહિત્ય વેદ ઉપનિષિદ સહિત અનેક ગ્રંથોમાં યોગનું નિરૂપણ જોવા મળે છે। મહર્ષિ પતંજલિએ સાધના 29માં સૂત્રથી શરૂ કરી વિભૂતિ પાદની 3જી સૂત્ર સુધી અષ્ટાંગ યોગનું વર્ણન કરેલ છે। તેમાં પ્રથમ 5 અંગોનું બહિરંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે બાકીના 3 અંગોને અંતરંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે। એમાં પહેલું છે યમ, બીજું છે નિયમ, ત્રીજું છે આસન, ચોથું છે પ્રાણાયામ અને પાંચમું છે પ્રત્યાહાર। અષ્ટાંગ યોગની પરિભાષાનો મહર્ષિ પતંજલિ નીચે પ્રમાણે સૂત્ર દર્શાવ્યા છે। યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ આ 8 યોગના અંગો છે। સામાન્ય પરિભાષામાં વિચાર કરીએ તો યોગ પ્રાચીન ઋષિ મુનિઓ આપેલી જીવનની સુવ્યવસ્થિત વૈજ્ઞાનિક પદ્ધતિ છે। અષ્ટયોગ મહર્ષિ પતંજલિએ બક્ષેલી વ્યક્તિત્વની આંતરિક શક્તિ અને વિકાસ વિકસાવવાની ગુરુચાવી છે। પવિત્ર બંધનમાંથી મુક્ત કરી કર્મબંધ માર્ગે અષ્ટાંગ યોગ દ્વારા અંતિમ સિદ્ધિ આપવાનો માર્ગ દર્શાવેલ છે। યોગ દર્શનમાં માનવીના શરીર અને આંતરિક ચેતનાઓનો વિકાસ માટે અષ્ટાંગ યોગ દ્વારા શારીરિક સ્થિતિના માનસિક સ્થિતિ
शांति बौद्धिक परिपक्वता અને આધ્યાત્મિક આનંદ અનુભૂતિ થાય છે। યોગના આઠ અંગો પરસ્પર સંકળાયેલા છે। અષ્ટાંગ યોગના મન મતે અનુસાર આઠેય અંગો એકબીજા પૂરક છે। હવે તમે કરી લીધા प्रत्याहार। प्रत्याहार ने घना योग आचार्यों आंतरंग योग तरीके पण वर्णवे छे। प्रथम चार अंगों यम नियम आसन अने प्राणायाम ए शरीर नी बाहरी क्रिया साथे संबंध धरावता होवाथी तेने बहिरंग योग कहे छे। ज्यारे छेल्ला त्रण અંગો ધારણા ધ્યાન અને સમાધિ માત્ર અંતઃકરણો સાથે સંબંધ ધરાવે છે તેઓ તેને અંતરંગ યોગ કહે છે। જ્યારે પ્રત્યાહાર એ શરીરની બહાર અને અંતઃકરણના એમ બંને ક્રિયાઓ સાથે સંબંધ ધરાવતા હોવાથી પ્રત્યાહાર એ શરૂઆત બહિર્ગત યોગ છે, પરંતુ અભ્યાસ કરતાં કરતાં તે અંતરંગ યોગ પરિણમે છે।